જય માં અન્નપૂર્ણા. ભારતીય સનાતન ધર્મમાં સંપત્તિ અને સમૃદ્ધિની મુખ્ય બે દેવીઓ છે, ધનની દેવી લક્ષ્મી અને ધાન્યની દેવી અન્નપૂર્ણા. લક્ષ્મીના હસ્તકમળમાંથી સુવર્ણ મુદ્રાઓની વર્ષા થાય છે, તો અન્નપૂર્ણાના હાથમાંના ધાન્યના અખૂટ ભંડાર સમા ભિક્ષાપાત્રમાંથી ધાન્યનું વિતરણ થાય છે. આપણી સંસ્કૃતિ તો કંકરમાં શંકર અને કણકણમાં અન્નપૂર્ણાના દર્શન કરે છે. જીવન નિર્વાહ માટે ધન અને ધાન્ય બંને જોઈએ, તેથી લક્ષ્મી અને અન્નપૂર્ણા બંનેની પૂજા ઉપાસના થાય છે. અન્નપૂર્ણા તો વિશ્વંભરી છે, તે અખિલ વિશ્વનું ભરણપોષણ કરે છે. આપણા ધર્મશાસ્ત્રકારોએ માક્ષર સુદ છઠથી વદ અગિયારસ સુધીના 21 દિવસનું માતાનું અન્નપૂર્ણાનું વ્રત કરવા જણાવ્યું છે. આ વ્રત કેવી રીતે કરાય? તો 21 દિવસ એકટાણું કરીને આ વ્રત કરાય છે. આ વ્રતમાં સૂતરના 21 તારને કંકુથી પૂજીને 21 ગાંઠો મારવી, ચોખાના 21 દાણા લઈને હે અન્નપૂર્ણે મને અન્ન સંતતિ સુખ શાંતિ અને કીર્તિ પ્રદાન કરો એવી મનમાં ભાવના કરીને કોઈપણ યંત્રથી દોરાને વધાવી પુરુષે જમણા હાથે અને સ્ત્રીએ ડાબા હાથે બાંધવો, અન્નપૂર્ણાની કથા સાંભળવી, દરરોજ પૂજા કરવી અને 21મા દિવસે અન્નપૂર્ણાની સ્થાપના કરીને પૂજા પ્રાર્થના આરતી પ્રદક્ષિણા કરી હાથે બાંધેલો દોરો દેવીના મૂર્તિ સમક્ષ પધરાવવો, અન્નથી ભરેલા 21 પાત્રોનું દાન કરવું, બીજા દિવસે માતાનું પૂજન કરી ભાવથી વિસર્જન કરવું. અન્નપૂર્ણા વ્રતના દિવસો દરમિયાન ગુજરાત અને ભારતભરના અન્નપૂર્ણાના મંદિર સ્થાનકોએ મેળા સાથેના મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે. ઉત્તર ગુજરાતના મહેસાણા પાસેના અંબાસણ મોદીપુર ગામની હરિભરી સીમમાં પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરી અન્નપૂર્ણાનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. અમદાવાદ પાસેના અડાલજ અને જામનગરમાં અન્નપૂર્ણાના પ્રતિષ્ઠિત મંદિર છે. જામનગરમાં મુંડિયા સ્વામીએ બંધાવેલું અન્નપૂર્ણાનું મંદિર પ્રસિદ્ધ છે. અમદાવાદ રાયપુર વિસ્તારમાં પણ અન્નપૂર્ણાનું મંદિર આવેલું છે. ઘર મંદિરની ગ્રહિણી પણ અન્નપૂર્ણાનો જ અવતાર છે. અન્નદાતા ખેડૂત ઉપર માતા અન્નપૂર્ણાના આશીર્વાદ ઉતરે એવી પ્રાર્થના સાથે ભગવતી અન્નપૂર્ણાને નમસ્કાર કરીએ. માં અન્નપૂર્ણાની વ્રત કથા આગળના વિડીયોમાં દર્શાવી છે, જેના પર ક્લિક કરી તમે માના વ્રતની કથા સાંભળી શકો છો. માં અન્નપૂર્ણા સૌ પર કૃપા દ્રષ્ટિ કરે એ પ્રાર્થના સાથે જય માતાજી.